આગ બુઝાવવાની કામગીરી શરૂ છે, પરંતુ જે પ્રકારે આપને જણાવ્યું કે જે કેમિકલનો જથ્થો છે તે હજી સંપૂર્ણ રીતે નાશ ન થઈ જાય ત્યાં સુધી આ કાબુમાં નહીં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે, અને પ્રશાસન તેમજ પોલીસ અને ફાયરની સંપૂર્ણ ટીમ અત્યારે આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસ કરી રહી છે. જી ધારિકા જી, અત્યારે કોઈ માલહાની તો થઈ જ છે, પરંતુ સાથે કોઈ જાનહાની થઈ હોય તેવું કોઈ વિગતો બહાર આવી રહી છે? જેવી રીતના આપે કહ્યું કે જે બિલ્ડિંગ આવેલી છે બાજુમાં ત્યાં 100 થી 150 પરિવાર રહે છે, એ પરિવારમાંથી કોઈને નુકસાન થયું હોય તેવી કોઈ માહિતી મળી રહી છે? જી ધારિકા, જે આ ગોડાઉન છે તે ગોડાઉન ની અડીને આવેલા છે, પરંતુ આગ લાગતા જે પરિવાર છે તેઓ સલામત સ્થળે ખસી જાય છે, પરંતુ તેમનો જે માલ સામાન છે તે હજી આ બિલ્ડિંગમાં છે, અને જે આગની જે જાળો છે તે બિલ્ડિંગના પાછળના ભાગેથી તેને સંપૂર્ણ રીતે અડી રહી છે, અને જો આ બિલ્ડિંગને નુકસાન થશે અને જો તેમાં આગ પ્રવેશશે તો 100% મોટું નુકસાન થાય તેવી શક્યતા છે, કારણ કે જે સ્વાભાવિક રીતે જે આ બિલ્ડિંગો છે તેમાં ગેસના સિલિન્ડરો હોવાની શક્યતા છે. જોકે હજી સુધી કોઈ એવી અપ્રિય ઘટના નથી બની, પરંતુ અત્યારે હાલ તંત્ર આ આગને બુઝાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આગ હજી સુધી જરા પણ કાબુમાં નથી આવી, અને જે આગના જે ગોટા છે તે 1.5 થી 2 કિલોમીટર દૂર સુધી સ્પષ્ટ જોઈ શકાય છે. આમ આ વાપીના જે ડુંગળી ખેડા વિસ્તાર છે તેઓમાં લોક ટોળું પણ મોટા પ્રમાણમાં ઉમટ્યું હતું, જોકે અત્યારે પોલીસનો કાફલો ઘટનાસ્થળ પહોંચીને લોકોને સલામત સ્થળેથી ખસેડવામાં આવ્યો છે. તો જે આ હાઈવે છે નાસિક હાઈવે છે ત્યાં પણ મોટા પ્રમાણમાં ટ્રાફિક જામ થયો હતો, તે ટ્રાફિકને દૂર કરાયો છે, અને અત્યારે હાલ જે ફાયરની ટીમ છે તે ફોર્મનો મારો ચલાવીને આગને તાત્કાલિક કાબુમાં લાવે તેવો પ્રયાસ હાથ ધરવામાં આવે છે, પરંતુ જે રીતે કેમિકલનો જથ્થો મોટા પ્રમાણમાં છે તે રીતે જોતા હજી આ આગને બુઝાતા 1.5 થી 2 કલાક થાય તો નવાઈ નહીં. જી ધારિકા જી, આસપાસના લોકોનું કઈ કહેવું છે કે પ્રાથમિક શા કારણે આ આગ લાગી છે? સાથે જ કોઈ કર્મચારીઓ તેની અંદર કોઈ કામ કરતા હતા તેવી કોઈ વિગતો મળી રહી છે? જે પ્રકારની અત્યારે હાલ જાણવા મળ્યું છે કે જે કેમિકલનો જથ્થો છે તે પ્રાથમિક રીતે 100% થઈ હોય તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે, પરંતુ હજી ચોક્કસ કઈ રીતે આગ લાગી તે તો તપાસનો વિષય છે, પરંતુ જે સ્થાનિક લોકોની અવારનવાર માંગ હતી કે જે વાપીના જે ઔદ્યોગિક વિસ્તારો છે તેમાંથી ગેરકાયદેસર રીતે કેમિકલનો જથ્થો છે તે અહીંયા સંગ્રહ કરવામાં આવ્યો છે, અને આ જે કેમિકલ છે તેના કારણે હવા પાણી અને જમીન પ્રદૂષણ અનેક વાર સ્થાનિક લેવલે થઈ હતી રજૂઆત, પરંતુ જે તંત્રના જે યોગ્ય પગલા ન લેવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. સમગ્ર માહિતી આપવા બદલ આભાર.